પાસે વિચિત્ર ઘટના બની હતી. ગુરુવારે રાત્રે એક રૂમના પતરા ઉપર ગાય ચડી ગઈ હતી. દરમિયાન રૂમનું પતરું તૂટી જતા રૂમમાં સુતેલા પરિવારના મોભી સહિત 3 ને ઈજાઓ થઈ હતી, જેમાં ઘરના મોભીને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજા તેમજ બંને પગમાં ફ્રેક્ચર થયું હતું, જેથી તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. તેમજ તેના બે સંતાનને સામાન્ય ઈજા થઈ હતી. સ્થળ પરથી મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની મોહમ્મદ સમી મોહમ્મદ ઉવારી અંસારી હાલ ઉધના આશાપુરી બ્રિજ પાસે આવેલ દસ્તગીર નગરમાં પત્ની, બે પુત્ર અને કૂતરી સાથે રહે છે. તે મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગુરુવારે રાત્રે સમીમ પરિવાર સાથે જમીને સૂઈ ગયો હતો. દરમિયાન મધરાત્રે 2 વાગ્યાના અરસામાં તેના રૂમની પાછળ ના ભાગથી એક ગાય પતરા ઉપર ચડી ગઈ હતી. દરમિયાન તે પતરું તૂટી ગયું હતું, જેથી રૂમમાં સુતેલા સમીમના ઉપર ગાય પટકાઈ હતી. અકસ્માતમાં સમીમને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને બંને પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું, જેથી 108 એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. તેમજ ઘટનામાં સમીમના 6 વર્ષના રાશિફ અને 17 વર્ષના નશીબા નામના સંતાને સામાન્ય ઈજાઓ થઈ હતી. ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ ગઈ હતી અને લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. यही है, देखो ऊपरे से ऊपर से आया है. आप पंखे देखो, पंखे कैसा है, टूट के हो गया ना. देखो ये भैया, ये देखो, हम लोग यहाँ पे सोए थे, मेरा पति यहाँ पे सोया था और मेरा एक लड़का 9 साल की लड़का यहाँ पे सोया था, और उसके बाद हम यहाँ पे सोए थे यहाँ पे, और उसके बाद मेरा छोटा लड़का यहाँ पे सोया था, उसके बाद मेरी लड़की यहाँ पे 13 साल की लड़की वो यहाँ पे सोया था यहाँ पे, और एक बज के 53 मिनट पे ऐसे हुआ है. हम लोग अचानक सोए थे, वो देह पे गिरा ना तो इनका नींद खुला. जब हम अचानक उठ के बैठे तब यहाँ पे गाय देखे, तो मेरे को लगा कि मेरी लड़की गेट खुली छोड़ दिया है, इसलिए हमको गाय घर में अंदर आ गया है. लेकिन ऐसा कुछ बात नहीं था कि हम लोग ना जैसे कि गेट खोले आए ना कुंडी के पास गेट खोलने, तो गेट मेरा बंद था, कुंडी लागी था. जब मैं दरवाज़ा खोला तो गाय के रोशनी आया, तो पहले मैं निकला यहाँ से, तो मेरे साथ में ही गाय बाहर निकला. उसके बाद मैं अपना बच्चे को निकाले, तो उसके बाद मैं बोला क्या मेरे पति को, तू भी बाहर भागो, तो वो भाग नहीं रहा था, उसको उठा ही नहीं हो रहा था. तब 4-5 आदमी से उनको बाहर रखा.